તરફ સુરત સહિતના મોટા શહેરોમાં કોરોનાની સારવારમાં જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન માટે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પર દર્દીના સગાઓની લાંબી કતાર જોવા મળી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એક અનોખી વ્યવસ્થા કરવામાં આવતા તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને ખૂબ જ સરળતાથી ઇન્જેક્શનનો જથ્થો સરળતાથી પહોંચી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને કારણે રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો છે। અનેક ઠેકાણે ઇન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે। અંદાજિત 600-700 રૂપિયાની ઇન્જેક્શન 5,000-12,000 રૂપિયામાં મળી રહ્યું છે। ઇન્જેક્શન સમયસર નહીં મળવાથી અનેક દર્દીઓએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે બારડોલીના વહીવટીતંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા સુરત જિલ્લા માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો જે જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેનો વહીવટ બારડોલી પ્રાંત કચેરી ખાતેથી થઈ રહ્યો છે। બારડોલી પ્રાંત દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા માટે અલગ અલગ ઇમેઇલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે, જે ઇમેઇલ આઈડી પર હોસ્પિટલ દ્વારા જથ્થાની જરૂરિયાત અને દર્દીના નામ અને ઓળખ કાર્ડ સાથે ફોર્મ મોકલવાનું હોય છે। ઇમેઇલ મળ્યાના ગણતરીના કલાકોમાં જ બારડોલી પ્રાંત કચેરીના કર્મચારી જે તે હોસ્પિટલ સુધી આ જથ્થો સમયસર પહોંચાડી દેશે। આ નિર્ણયને કારણે દર્દી કે હોસ્પિટલના પ્રતિનિધિએ કચેરી સુધી ધક્કા ખાવા પડતા નથી અને સમયસર હોસ્પિટલમાં જ ઇન્જેક્શન ઉપલબ્ધ થવાથી દર્દીને સમયસર સારવાર પણ મળી રહે છે। અત્યાર સુધીમાં 1200 જેટલા ઇન્જેક્શન જિલ્લાની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। તમામને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શનનો જથ્થો પણ મળી રહ્યો હોય હાલ ચિંતાની કોઈ વાત નથી। પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિના આધીન રેમડેસિવિર જે ઇન્જેક્શનની શોર્ટેજના અનુસંધાને આદરણીય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ દ્વારા સુરત સિટી ઉપરાંત રૂરલમાં પણ ઇન્જેક્શન અત્યાર સુધી 1200 ઇન્જેક્શન રૂરલના જે તાલુકા છે બારડોલી, કામરેજ, ઓલપાડ, તરસાડી, કોસંબા, પલસાણા, માંડવી એની જે પ્રાઇવેટ હોસ્પિટલ છે તેમજ સરકારી હોસ્પિટલ છે એમાં ઇન્જેક્શનની અલગ વિતરણ વ્યવસ્થા બારડોલી પ્રાંત કચેરીથી થઈ છે। તેમાં જે તે હોસ્પિટલ ઇન્ડેન્ટથી અમારી પાસે પેશન્ટ વાઇઝ ઇન્ડેન્ટ મંગાવે છે એ અંતર્ગત અમારા ક્લાસ 2 ઓફિસર કક્ષાના અધિકારી એને રૂબરૂ એની હોસ્પિટલ જઈને ઇન્જેક્શન પૂરા પાડીએ છીએ અને એમાં અમે લગભગ આજે સેકન્ડ ડોઝ પણ આપી દીધો છે તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં। એટલે હાલ પ્રમાણમાં બધાને જથ્થો મળી રહે છે, લાલ કોઈ ઇશ્યુ દેખાતો નથી। હું ડૉક્ટર સુમિત ચૌધરી, એમડી ફિઝિશિયન છું, ગેલેક્ઝી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલી ખાતે। અત્યારે આ કોરોનાની જે પેન્ડેમિક છે એમાં આપણે જોતા છે કે બહુ બધા કેસીસ વધ્યા છે અને એના લીધે વચ્ચે રેમડેસિવિર નામની જે મહત્ત્વની દવા છે કોરોના વાયરસ માટેની એમાં બહુ જ વધારે કમી હતી, માર્કેટમાં મળતી નહીં હતી અને લોકોને બહુ જ તકલીફ થતી હતી। ત્યારે સરકારશ્રીએ, વહીવટીતંત્રે એક પગલું ભર્યું, મહત્ત્વનું પગલું ભર્યું એ લોકોએ, કે વિતરણ દવાના પોતાના હાથ થ્રુ કરવા માંડ્યા લોકો, જેથી કરીને દરેક નાના મોટા પેશન્ટ થ્રુ હવે આ દવાઓ પહોંચવા માંડી છે। અને મોટો એક વસ્તુ હતું કે લોકોએ વધારે પૈસા આપીને પણ બહારથી જે દવા લેવી પડતી હતી એ સરકારશ્રીના પગલાંના થ્રુ અત્યારે એ લોકોને એકદમ જ વાજબી ભાવે આ દવા હોસ્પિટલમાંથી જ મળે છે। જે દવા અમારા બારડોલી નગરપાલિકામાં કાં તો સરકારશ્રી તરફથી હોસ પિટલમાં અત્યારે આવતી છે। એટલે મહત્વની વસ્તુ કે એ દવા, હા, કેટલા, 670 રૂપિયાની જેવી આવે છે એરિયે, ને આપણે એ જ ભાવે બધા પેશન્ટોને દવા આપીએ છીએ। એટલે આગળ જે આ દવાઓની કિંમત છે 4,000 ને 5,000 હતી એ આટલા ઓછા ભાવે પેશન્ટને મળે છે એટલે દરેક તબક્કાના પેશન્ટને આ દવાનો હવે ફાયદો થશે। આજે અમને 28 ઇન્જેક્શનનો અમારી જે ડિમાન્ડ હતી એ સરકારે પૂરી પાડી। સુરેશ રાઠોડનો રિપોર્ટ, SI News, બારડોલી।